દિવાળીના દિવસો છે. હવે આપણને જૂનું વર્ષ આપણે પૂરું થાય છે, નવું વર્ષ શરૂ થાય છે, એટલે આ જૂના વર્ષમાં કંઈ પણ આપણે ભૂલો થઈ ગઈ હોય, કંઈ ઓછું વધતું વર્તાઈ ગયું હોય, તો એ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે બધું આપણું નાશ થઈ જાય. અને દિવાળીના દિવસ અને અન્નકૂટના દિવસે ભગવાન આપણને એવા પ્રકાશ આપે છે, અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિના દીવાઓ પ્રગટાવાના છે, એટલે એ રીતનો આપણને લાભ મળ્યો છે. તો એ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જૂના વર્ષમાં આપણે જે કંઈ બધું આપણાથી સત્સંગને માટે કંઈ ઓછું વધતું થયું હોય, કંઈક ભૂલો પણ થઈ ગઈ હોય, તો એ ભગવાન માફ કરે, અને નવા વર્ષે આપણને એવું બળ આપે કે સર્વ પ્રકારે સુખ શાંતિ રહે. આ તો સત્સંગ મળ્યો છે એટલે આનંદ છે, અત્યારે બધાના હસતા મોણા છે. એનું કારણ કે જો કે મારા જેવા સંત મહારાજનો આશરો છે, એટલે આપણે નક્કી છે કે અક્ષરધામમાં બેસવાના છે, એટલે આપણે બીજું દુઃખ નથી. તો એવી નવો ઉત્સાહ આનંદ આપ સર્વને આ દિવાળીના દિવસોમાં રહે. આવતું વર્ષ બધી રીતે સાનુકૂળ આપણને થાય, તને મને ધને સુખિયા પણ થવાય, અને ધંધા રોજગારમાં પણ સારું રહે, અને સત્સંગની અંદર પણ આપણું ચડતું ચડતું રહે. કથા અને વાર્તા અને કીર્તન અને ભજન ને બીજું ત્રીજું સ્વાઈ કે બઘડાટી બોલાવી દેવી, કથા વાર્તા કીર્તન, એટલે દુઃખ માત્ર હટી જાય. દુઃખ માત્ર હટાવવાનું કારણ શું છે? ભજન. સ્વાઈ કે એ બઘડાટી બોલાય એટલે બધું ભાગતું જાય, અને ભજનનું સુખ અખંડ આવે એ મારાને પ્રાર્થના.